नमस्ते पल्लव मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपका हार्दिक स्वागत है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप जोईशुं धोरण 8 विषय छे विज्ञान, કે જેમાં આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ, એના આપણે પ્રશ્ન નંબર 8 સુધી છે આપણે વિડિયોમાં જોઈ ગયા હતા। આજે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 9 ખાલી જગ્યા પૂરો। તો જુઓ, પહેલી ખાલી જગ્યામાં એવું કીધું છે કે સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ ખાલી જગ્યા છે। તો આપણને ખબર છે સૂર્યમંડળનો સૌથી છેલ્લો ગ્રહ કયો આવશે, તો કે નેપ્ચ્યુન। ત્યાર પછી બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા ગ્રહ રંગમાં લાલાશ પડતો હોય છે, તો કે મંગળ। આપણે જોઈ તો મંગળનો જે રંગ છે કેવો હોય છે, તો કે લાલાશ પડતો છે। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, આકાશમાં કોઈ ચોક્કસ આકાર બનાવતા તારાના જૂથને ખાલી જગ્યા કહેવાય છે, તો શું આવશે, નક્ષત્ર। કેમ કે આપણે જોઈ તો કે આકાશમાં જે તારાઓનું જૂથ એટલે કે એક કરતા વધારે તારા છે ભેગા મળી કોઈ ચોક્કસ આકૃતિ બનાવે છે, જેને આપણે નક્ષત્ર કહીએ છીએ। ત્યાર પછી નંબર 4, ગ્રહની આજુબાજુ પરિભ્રમણ કરતા આકાશી પદાર્થને ખાલી જગ્યા કહેવાય છે, તો ગ્રહની આજુબાજુ ભ્રમણ કરે છે શું કહેવાય, તો કે ઉપગ્રહ। ત્યાર પછી નંબર 5, ખાલી જગ્યા અને ખાલી જગ્યા ગ્રહની કક્ષા વચ્ચે લઘુ ગ્રહો આવેલા હોય છે, લઘુ ગ્રહો છે એ કયા ગ્રહની કક્ષા વચ્ચે આવે છે, તો કે મંગળ અને ગુરુ। ત્યાર પછી નંબર 6, પૃથ્વીની સૌથી નજીકનો તારો ખાલી જગ્યા છે, પૃથ્વીની સૌથી નજીક શું આવશે, તો કે સૂર્ય। અહીંયા આપણને જો ગ્રહ નથી કીધો, ગ્રહ કીધો હોય તો શુક્ર અથવા તો મંગળ લેવો પડે, તો પૃથ્વીની સૌથી નજીકનો તારો કીધો છે એટલે સૌથી નજીકનો તારો કયો આવશે, તો કે સૂર્ય। તારાઓના પૃથ્વીથી અંતર માપવા વપરાતો મોટો એકમ ખાલી જગ્યા છે, તો આવશે પ્રકાશ વર્ષ। આપણે જોઈ ગયા છીએ કે નાનું અંતર માપવું હોય તો આપણે કિલોમીટર સુધીના અંતરમાં માપીએ છીએ, પણ જ્યારે ગ્રહો બે ગ્રહો અથવા તો જે લાંબુ અંતર માપવામાં આવે છે અવકાશી પદાર્થો વચ્ચે એ શેમાં માપવામાં આવે છે, તો કે પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે। ત્યાર પછી આગળ નંબર 8, ધ્રુવનો તારો હંમેશા ખાલી જગ્યા દિશામાં દેખાય છે, ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાશે, તો કે ઉત્તર દિશામાં। નંબર 9, મંગળને ખાલી જગ્યા ઉપગ્રહો છે કેટલા આવશે, બે। મેં કીધું હતું કે એને બે ઉપગ્રહો છે, ફોબોસ અને ડીમોસ નામના, એટલે ત્યાર પછી એને બીજા જે ઉપગ્રહો છે બીજા ઘણા બધા ઉપગ્રહો છે, પણ આજે બે ઉપગ્રહ છે તે મુખ્ય કહેવાય છે। ખાલી જગ્યા ગ્રહ પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે, કયો ગ્રહ, તો કે ગુરુ। ગુરુ જે ગ્રહ છે એ પોતાની ધરી ઉપર સૌથી ઝડપથી ફરતો ગ્રહ છે। ત્યાર પછીની ખાલી જગ્યા, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ખાલી જગ્યા છે, તો સૂર્યથી પહેલો ગ્રહ કયો આવે છે, બુધ। આપણે સૂર્યમંડળ જોઈએ છીએ, સૂર્ય પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન, તો સૂર્યથી પહેલો ગ્રહ આવે છે બુધ। ત્યાર પછીની ખાલી જગ્યા, પૃથ્વીની સૌથી નજીકનો પાડોશી ગ્રહ ખાલી જગ્યા છે, જો હવે આગળ શું આવશે, તો તે શુક્ર। કઈ બાજુથી લેવાનો છે, સૂર્ય બાજુથી, તો પૃથ્વીના પાડોશી ગ્રહ કયો આવશે, શુક્ર। ત્યાર પછીની ખાલી જગ્યા, ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા ખાલી જગ્યા ઘણું છે, દળ એટલે કે વજન કીધેલું છે, તો કેટલો આવશે, 318 ગ્રામ। સૌથી વધુ સંખ્યામાં ઉપગ્રહો ધરાવતો ગ્રહ ખાલી જગ્યા છે, કયો ગ્રહ આવશે, તો કે ગુરુ। આપણે જોઈ ગયા છીએ કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે, તો કે ગુરુ, અને સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ પણ કયો છે, તો કે ગુરુ। ત્યાર પછીની ખાલી જગ્યા, સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ કયો આવશે, શનિ। કેમ કે શનિ છે એના વલયોને કારણે છે એની સુંદરતામાં વધારો જોવા મળે છે, અને સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10, જોડકા જોડો। તો જોડકામાં જુઓ, વિભાગ અ અને વિભાગ બી જે છે એ બોલું છું, તો પહેલો છે આંતરિક ગ્રહ, તો આંતરિક ગ્રહ કયો છે, તો કે તમને જે વિભાગ બી માં આપેલા છે એમાં જુઓ તો શુક્ર, શુક્રને આંતરિક ગ્રહ એટલે કહેવાય છે, કેમ કે મંગળ અને મંગળ અને મંગળની કક્ષાની અંદર આવેલા ગ્રહો હોય છે તેને આપણે આંતરિક ગ્રહો કહીએ છીએ। ત્યાર પછી બાહ્ય ગ્રહ, બાહ્ય ગ્રહ કયો આવશે, તો કે શનિ। ત્યાર પછી નક્ષત્ર, તો નક્ષત્ર કયું આપેલું છે, મૃગશીર્ષ, અને પૃથ્વીનો ગ્રહ, પૃથ્વીનો ગ્રહ કયો છે, ચંદ્ર। ત્યાર પછી બીજું જોડકું છે, એમાં પણ જો ગ્રહના નામ આપેલા છે અને તેની લાક્ષણિકતા આપેલી છે, તો બુધ, બુધ કેવો ગ્રહ છે, તો કે સૌથી નાનો ગ્રહ છે। ત્યાર પછી શુક્ર, તો શુક્ર એ સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ છે। ગુરુ, ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે, અને શનિ, તો શનિ એ સૌથી ઓછી ઘનતા વાળો ગ્રહ છે। આપણે જોયું હતું કે શનિની ઘનતા સૌથી ઓછી છે, કે જેના કારણે છે એ પાણીની સપાટી ઉપર તરી શકે છે। તો અહીંયા આપણો પ્રશ્ન 10 પણ પૂરો થાય, હવે પછી જુઓ પ્રશ્ન નંબર 11, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો। આજે પ્રશ્ન છે, આજે સવાલ જવાબ 4 માર્ક્સમાં,
एग्जाम में अपन पूछाई है એટલે આગળ પણ તમારે તૈયારી કરવાની તો એનો પહેલો સવાલ એવો કીધો છે કે સપ્તર્ષિ નક્ષત્ર આકૃતિ દોરી સમજાવો એટલે જે આપણે નક્ષત્ર આપણે જોઈએ તો એમાં જે સપ્તર્ષિ નક્ષત્ર છે પહેલા આપણે એની આકૃતિ દોરવાની છે કે કેવું દેખાય છે અને ત્યાર પછી એની વિશે માહિતી લખવાની છે તો જો આપણે જે આકૃતિ દોરી છે એની છે સપ્તર્ષિ સપ્તર્ષિ શું કામ કહેવાય છે કેમ કે એમાં સાત તારા આવેલા છે 1 2 3 4 5 6 અને 7 તારા છે અને સપ્તર્ષિ નક્ષત્રની મદદથી આપણે કયા તારાનું સ્થાન શોધી શકીએ છીએ તો કે ધ્રુવના તારાનું હવે જો સપ્તર્ષિ નક્ષત્રમાં સાત અગ્રગણ્ય તારાઓ છે તે ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી વધુ જાણીતું નક્ષત્ર છે એટલે કે તમે સાંભળો તો સપ્તર્ષિ નક્ષત્ર છે એ મોસ્ટ ઓફ બધા એની વિશે માહિતી મેળવેલી હોય છે અને બધા આ નક્ષત્ર વિશે સાંભળેલ હોય છે તો ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું નક્ષત્ર છે અને સાત તારાઓનું બનેલું તારાજૂથ છે તેને બિગ ડિપર કે ગ્રેટ બિયર પણ કહેવાય છે કે બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે બિગ ડિપર અને ગ્રેટ બિયર આ જે બે નામ છે એમને બે નામે પણ એને ઓળખવામાં આવે છે તેનો આકાર પાણીના ડોયા જેવો કે ચમચા જેવો છે જેમાં ત્રણ તારાઓ હાથમાં અને ચાર તારાઓ વાટકામાં ગોઠવાયેલા હોય તેવું દેખાય છે આપણે જોઈ ગયા છીએ કે આનો આકાર છે એ કેવો છે તો કે પાણીના ડોયા જેવો છે એનો મતલબ એમ કે આ જે ચાર તારા છે એ વાટકો હોય આપણે ડોયો જોઈએ તો એમાં વાટકો હોય એની જેવો દેખાય છે આ જે ત્રણ તારા છે એ હાથમાં જે કડચો રહેલો હોય એટલે એને જે પકડવાનો હાથો હોય તેની જેવો દેખાય છે એનો આકાર છે એ આખો જે છે એ પાણીના ડોયા જેવો દેખાય છે તેના પરથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકાય છે કયા તારાનું તો કે ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકાય છે તો આ રીતે એની આકૃતિ દોરી અને એના મુદ્દા લખવાના ત્યાર પછીનો સવાલ આવશે કે ધૂમકેતુ વિશે ટૂંકનો લખ હવે જો ધૂમકેતુ વિશે ટૂંકનો લખવાની કીધી છે તેમાં પણ મેં અહીંયા ધૂમકેતુની આકૃતિ દર્શાવેલી છે અને એની વિશે માહિતી મેળવેલી છે કોઈ પણ પરીક્ષામાં લખો જેની આકૃતિ દોરી અને દર્શાવો તો જે પરીક્ષક હોય એને કે જે જોનાર હોય છે તેને સારું લાગે એટલે બને ત્યાં સુધી આકૃતિ દોરવાની અને વિશે માહિતી લખવાની રાખવાની તો આ જે ધૂમકેતુની આકૃતિ છે તો સૂર્ય સૂર્યની ફરતે તો કે આ બધી જે ગોળમાં દેખાય છે એની ભ્રમણ કક્ષાઓ જે જુદા જુદા ગ્રહો છે એ એની પોતાની જ કક્ષામાં ફરે છે એ બધી ભ્રમણ કક્ષાઓ છે અને અહીંયા જે એક ભ્રમણ કક્ષા છે આ જે ભ્રમણ કક્ષા આ કઈ છે તો કે ધૂમકેતુ આ જે લંબગોળ ભ્રમણ કક્ષા છે એ કઈ છે તો કે ધૂમકેતુની અને અહીંયા આપણે કીધું છે કે સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે અને ધૂમકેતુ છે એ સૂર્યની આસપાસ લંબવૃત્તીય એટલે કે લાંબી કક્ષા છે તેમાં પરિક્રમણ કરે છે આપણે જોતા જઈએ કે દરેક ધૂમકેતુ એ વાયુઓ અને ધૂળનો બનેલો બરફમાં છે ગોળો છે અને ધૂમકેતુ છે એ ખરેખર શેનો બનેલો છે તો કે વાયુઓ અને ધૂળનો બનેલો છે બરફ આચ્છાદિત એટલે બરફથી થોડો થોડો ઢંકાયેલો હોય એવો એક ગોળો છે ધૂમકેતુ એ સૂર્યમંડળના સભ્ય છે આપણે સૂર્યમંડળના સભ્ય જોઈ ગયા કોનો સમાવેશ થાય છે તો કે ગ્રહો છે ઉપગ્રહો છે લઘુ ગ્રહો છે ધૂમકેતુ છે ત્યાર પછી ઉલ્કા છે ઉલ્કા શિલા છે તારાઓ છે આ બધું છે એનો શેનો સમાવેશ થાય છે તો કે સૂર્યમંડળમાં તેઓ સૂર્યમંડળની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે હમણાં મેં કીધું કે સૂર્યની આસપાસ કેવી કક્ષામાં પરિભ્રમણ કરશે તો કે લંબવૃત્તીય એટલે કે લંબાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે તેઓની સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો ખૂબ જ મોટો હોય છે એટલે કે સૂર્યની જે ફરતે એ ફરે છે પરિક્રમણ તો એ પરિક્રમણનો સમયગાળો કેવો હોય છે મોટો હોય છે શું કામ કેમ કે લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે આપણે જોઈ ગયા છીએ કે પૃથ્વી છે એ 365 દિવસ લગાવે છે સૂર્યની આસપાસ એક ચક્ર પૂર્ણ કરતા તો એવી રીતે આવું જે સૂર્યમંડળના અલગ અલગ સભ્યો છે એને પણ સમય કેવો લાગે છે તો કે વધારે લાગે છે તેઓનો સૂર્ય સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીશની સાથે લાંબી પૂંછડી ધરાવે છે હવે ધૂમકેતુ છે એ તેજસ્વી શીશ ધરાવે છે અને લાંબી પૂંછડી જો આજે દેખાય આ શું છે તો કે ધૂમકેતુની પૂંછડી છે જ્યારે ધૂમકેતુ સૂર્યની આસપાસ ફરતા ફરતા સૂર્યની ખૂબ જ નજીકના અંતરે આવે છે ત્યારે તે સૌથી વધુ તેજસ્વી અને દર્શનીય બને છે આ વખતે તેમની કહેવાતી પૂંછડી એ સૂર્યની વિરુદ્ધ દિશામાં વિસ્તરતી જાય છે અને સૂર્યથી દૂર જતા ધૂમકેતુ ફરી ટૂંકી પૂંછડી ફરી ટૂંકી થતી જાય છે તેથી ધૂમકેતુને આપણે પૂંછડિયા તારા તરીકે ઓળખીએ છીએ તો ખાસ વસ્તુ શું છે કે ધૂમકેતુની પૂંછડી છે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે જો સૂર્ય અહીંયા છે તો આજે વિરુદ્ધ દિશા છે ત્યાં એની પૂંછડી જોવા મળે છે આ પૂંછડી છે એ ખરેખર ધૂમકેતુની હોતી નથી પરંતુ શું છે તો કે
અને પ્રકાશિત દેખાય છે તો એ જ રીતે ધૂમકેતુ પર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે એ પ્રકાશિત દેખાય છે અને આપણે જે પૃથ્વી છે તે નિસોટો ચોરી છે કે જેને આપણે પૃથ્વી તરીકે ઓળખીએ છીએ અને આ પૃથ્વી છે એ જે વિરુદ્ધ દિશામાં હોય છે અને જેની સૂર્યની નજીક આવે એમ કેવી થાય છે મોટી થતી જાય છે અને જેમ જેમ સૂર્યની દૂર જાય એમ કેવી થતી જાય તો કે નાની થતી જાય અહીંયા જો કેવી દેખાય છે મોટી અહીંયા નાની અને અહીંયા જો બિલકુલ દેખાતી નથી એનો મતલબ કે જેમ ધૂમકેતુ સૂર્યની નજીક આવે તેમ તેની આ કહેવાતી પૃથ્વી મોટી થતી જાય છે અને જેમ દૂર જાય તેમ એની પૃથ્વી ટૂંકી થતી જાય છે અને આપણે એને શેના તરીકે ઓળખીએ છીએ તો કે પૂંછડીયા તારા તરીકે ઓળખવામાં આવે છે ધૂમકેતુ એ સ્વયં પ્રકાશિત હોતા નથી પરંતુ તેઓ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરતા હોવાથી આપણને પ્રકાશિત દેખાય છે ત્યાર પછી અહીંયા આપણે કીધું છે હેલીનો ધૂમકેતુ કે હેલીનો ધૂમકેતુ છે એ દર 70 વર્ષે દેખાય છે અને તે છેલ્લે છે 1986 માં દેખાયો અને 1986 પછી ના 70 વર્ષ છે અને ક્યારે દેખાય છે તો કે 2062 માં આજે છે હેલીનો ધૂમકેતુ એ કોઈ ધૂમકેતુ છે એ શોધનાર વૈજ્ઞાનિકનું નામ શું હતું હેલી એટલે એને હેલીનો ધૂમકેતુ તરીકે ઓળખવામાં આવે છે અને કેટલા વર્ષે દેખાય છે તો કે 1076 વર્ષે દેખાય છે હેલીનો જે ધૂમકેતુ છે એ હેલી નામના વૈજ્ઞાનિકે શોધેલો હતો લેને હેલીનો ધૂમકેતુ કહેવાય છે અને 1076 વર્ષે જોવા મળે છે છેલ્લે 1986 માં દેખાણો તો એના 70 વર્ષ એટલે કે 2062 માં આપણે છેલ્લે ઈ જોવા મળશે તો અહીંયા જે છે આપણે ચેપ્ટર નંબર 17 છે કે જે પૂરું થાય છે આજનો જેને પણ હોમવર્ક છે ના તમને ફોટા મોકલા છે જોઈ તમારે વિજ્ઞાનના પાકા સોટામાં સારા અક્ષરે લખવાનું છે અને પાકું કરવાનું છે અને હવે આની પછીનું જે ચેપ્ટર નંબર 18 છે હવા અને પાણીનું પ્રદૂષણ એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું